22 જાન્યુઆરીએ છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને રાજકોટ મહાનગરપાલિકાએ લીધો છે મોટો નિર્ણય. 22 જાન્યુઆરીએ રામવનમાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજી ડેમ નજીક રામવન આવેલું છે જ્યાં 22 જાન્યુઆરીના દિવસે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીએ વધુ જાણકારી. પરાક્રમ, 22 જાન્યુઆરી આરએમસી રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ આપશે, અંદાજો શું છે આરએમસીનો, કેટલા લોકો આવી શકે છે અને શું આયોજન? ચોક્કસ, રાજકોટ અત્યારે જાણે કે અયોધ્યામય બન્યું હોય તે પ્રમાણેનો માહોલ છેલ્લા 10 દિવસથી જોવા મળી રહ્યો છે. અનેકવિધ આયોજનો રાજકોટની અંદર સામાજિક, રાજકીય, ધાર્મિક સંસ્થાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 22 તારીખે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનો જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને રામ મંદિર, જે રામ વન બનાવવામાં આવ્યું છે રાજકોટની અંદર, તે રામ વન ની અંદર 22 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ મહત્વનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમના દ્વારા લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાને લઈને જે માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રભરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રામ વનના જે ફરવા માટે આવતા હોય છે, સાથે સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ છે ત્યાં દર્શન કરવા માટે પણ આવતા હોય છે. જી, આભાર પરાક્રમ જાણકારી આપવા માટે.